તારીખ 26 નવેમ્બર, આજનો દિન મહિમા, ગુરુ નાનક દેવ. શીખ ધર્મના પ્રવર્તક ગુરુ નાનક દેવનો જન્મ નાનકશાહી કેલેન્ડર મુજબ તારીખ 26 નવેમ્બર 1469 રોજ લાહોર જિલ્લાના તલવંડી ગામમાં થયો હતો. ખાલિક એક હે, બનાને વાલા એક હે, ઉસકે મખલૂક ભી ઉસી કે બનાએ હુએ હૈ, ઇસલીએ ઉન્હે બાંટના ઉસ માલિક કી રઝા કે ખિલાફ હૈ. હિન્દુસ્તાન જહાં સે ધર્મ કા પાલન કરને કે સંદેશ રચે ગયે થે, वहां इंसानियत बिखरने लगी थी. तुम्हारा नानक है क्या? धर्म के दायरे में क्या वो हिंदू है या मुसलमान? ईश्वर एक है और उस एकोंकार के संदेश को दुनिया में पहुंचाना जरूरी है. नानकी ने कहा था कि एक रोज ऐसा आएगा जब उनका वीर अपने मकसद में कामयाब होगा जिसके लिए उन्होंने कायनात में कदम रखा था. नानपण थी તે દયાળુ અને ઉદાર હતા. સાધુ સંતોની સોબતમાં રહીને તેમણે જે સત્ય ધર્મનો મર્મ પકડ્યો તેનાથી તેઓ મહાન બન્યા. હિન્દુઓ તેમને પોતાના ગુરુ માનતા અને મુસલમાનો તેમને પોતાના પીર માનતા હતા. તેમના પ્રેમભાર્યા વ્યવહાર અને પ્રભુ ભક્તિને કારણે વિરોધીઓ પણ તેમના શિષ્યો બનતા. પોતાને થયેલ સાક્ષાત્કારે જનતા સુધી પહોંચાડવા તેમણે 4 વખત વિશ્વભ્રમણ કરેલું. એમણે હિન્દુઓની જ્ઞાતિ પ્રથા અને મુસ્લિમ શાસકોની જોહુકમી ઉપર ભારે પ્રહારો કર્યા. એમણે જપી સાહેબ નામની 947 પ્રાર્થનાઓ રચી છે. તેઓ જે પ્રદેશમાં જતા ત્યાંનો પહેરવેશ તેઓ ધારણ કરતા અને તે પ્રદેશની બોલીમાં જ ધર્મનો મર્મ લોકોને સમજાવતા હતા. ગુરુ નાનકદેવની ગુરુબાનીમાં તેમના ઉજ્જવળ વ્યક્તિત્વના દર્શન થાય છે. એ સાથે તેઓ પૂર્ણ કક્ષાના સંગીતકાર પણ હતા. ધન ગુરુ નાનક, પૂરી કુદરત કી વિશાલતા નાનક કે મન મંદિર મેં સમાઈ હુઈ હૈ. ઈસવીસન 1539માં 70 વર્ષની વયે એમનો આત્મા સર્જનહારના દિવ્ય પ્રકાશમાં વિલીન થઈ ગયો. એમના દેહને જ્યારે એમના અનુયાયીઓએ ઊંચકવાનો પ્રયત્ન કરેલો ત્યારે ત્યાં એમને ફૂલના ઢગલા સિવાય કશું જ મળ્યું નહોતું. એ ફૂલોમાંથી અડધા ફૂલો હિન્દુ લઈ ગયા અને અડધા મુસ્લિમો.